ઓ નમો ભગવતે વાસુદેવાય શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ મહાભારતની આ જે શ્રેણીમાં આત્મપ્રબોધ ચેનલમાં તમારું સ્વાગત છે અને આપણે મહાભારત જે વલ્લભ વ્યાસકૃત ગુજરાતીમાં રાગ રાણી રાગિણીમાં જે હોય છે એનું પઠન પાઠન અભ્યાસ

તો તો પાતક નથી જવાનું રે પસ્તાસે ક્ષત્રિય તો સુરાતન પામ્યા અને ક્ષુદ્ર રે સેવા રે જન્મ વૈષ્ણવ જન્મ તો વણિક થયા અને બ્રહ્મ એજ બ્રાહ્મણ ધામ પાસે બેસી મુખે વધ્યો મુખ કહો પિતાજી કેમ સુતાસ સુ પ્રગટ્યો મન દુખ અહો રાયણિયે સંતનું કહે શું શાણા શું પૂછે પર્ણ

એ રીતે વાતાગઢ ચાલે છે પણ તેને કહ્યું ગંગેવ આવી ગાંગે આવી કરી જાય વિવાહ અહો રાય તો ગંગે કહે તાત મારા પૂર્ણ કરું ઈચ્છાય ઢીમ્મર પાસે સંચરૂને કરી આવું વિવાહ અહો રાયજી સુણીએ એમ કહીને અશ્વે બેઠો ગયો અયોધ્યા ગામ પૂછતો પૂછતો ચાલ્યો આવ્યો ઢીમ્મર કે રે ધામ તવ ઢીમ્મરે માન દીધું પધારો ધરી પ્રેમ ગંગેવ કહે મારા તાતને પાછા કાઢ્ય કેમ અહો રાયજી સુણીએમ ઢીમ્મર કહે સુણો મહારાજા મુજને તમારો વહેમ નીચ અમોને ને ઉંચ તમો તમને પૂછ્યા વર્ણદુ કેમ આમ અહો રાય ગંગાપુત્ર એને કીધું કે એને કીધું કે જો અમને નાતબાર મૂકશે તો ચાશે પરંતુ મારા પિતાને તારી કન્યા જે છે પરણવી છે એટલે તેની પૂરણ કર ઈચ્છા એ રાયજી શું ડિમર કહે ઠીક મહારાજા ભલે ન જુઓ જાત પણ પણ એક આંટી છે પૂછવા જે વિરે વાત અહો રાયજી સુણીએ જે ઢીમર એટલે માછીમાર એને કીધું કે બીજી આંટી છે બીજી મુશ્કેલી છે મારા દીકરા દીકરીના દીકરા થાય તે તમને ઉપાધી ને તે તમે બેઉ બંધુ થયા કોણ ભોગ વેઘાદી અહો રાયજી સુણીએ એને કીધું જો મારે દીકરીને જો પુત્ર થાય તો તમે બંને માંથી કોણ ગાદી ભોગવે ગંગેવ કહે પાકો પુરુષ તું જાણ્યો તારો પરિતાપ ગંગેવ કહે ગંગા પુત્ર કહે કે અરે ભાઈ તું તો બહુ પાકો બહુ ઉસ્તાદ તારામાં ખરેખર જબરજસ્ત બુદ્ધિ આપેલી છે ગંગેવ કહે પાકો પુરુષ તું જાણ્યો તારો પરિતાપ હું રાજગાદી નહીં ભોગવું હું રાજગાદી ભોગવું તો બ્રહ્મહત્યાનું પાપ અહોરાયજી સુણીએ હવે ભીષ્મ પ્રતિજ્ઞા આપણે જ્યારે પ્રતિજ્ઞાની વાત કરતા હોઈએ ત્યારે ભીષ્મ પ્રતિજ્ઞા કરતા હોઈએ આપણે ભીષ્મ પ્રતિજ્ઞા તો ભીષ્મ રાજા ગાંગે એક પ્રતિજ્ઞા લીધી કે હવે હું આ જે ગાદી એનો અધિકાર હતો છતાં અધિકાર જતો કર્યો ઘણી વાર એવું થાય છે બંને ભાઈઓ હોય એમાં તમે થોડું જતું કરો તમારા અધિકારને થોડું જતું કરો તો પ્રભુ તમારી અંદર હૃદયમાં આવીને વસી જશે આ ભીષ્મ પાસેથી શીખવાની એક વાત છે આપણે હવે ઢીમ્મર કહે બીજું પૂછું આ વેળા મારો લાગ તમારે પેટે પ્રજા થાય તે માગે જનેતાય ભીષ્મ પિતાએ બીજી પ્રતિજ્ઞા કરી એને કીધું કે હું હવે લગ્ન નહીં કરું આ દુનિયાની અંદર કામને જીતવું એક મોટી વાત છે કામ ક્રોધ લોભ મદ મોહ આ પ્રમાણે

ધન્ય સંતનું સંતાન મોકલી દો તમ તાતને હું દઈશ કન્યાદાન એવું સાંભળી ગંગાએ ઉઠ્યો ગયો પોતાને ઘેર જાઓ પિતાજી પણ બીજી કહી નહીં પ્રેર તવ શાંતનુ રાય રાજી થયા લીધો પ્રજાને સાથ અયોધ્યા નગરમાં આવ્યો એ હસ્તિનાપુરનો નાથ તવ ઢીમ્મરે આવકાર દીધો ઉતાર્યો ત્યાંય વન વિશેથી તેડી લાવ્યો મત્સ્યગંધા ગંધા મત્સ્ય ગંધા કન્યાય

અન્યન્ય કરો વિચાર આજથી હસ્તિનાપુરનું કુટુંબ જ્ઞાતિ બહાર અહો રાયજી સુણીએ સંતનું ઘેર પરણી આવ્યો જાણી જ્ઞાતિની વાત ગંગેવને બોલાવીને કહ્યું બેટા તું હું તારો મૂર્ખ તાત હું લાવ્યો કન્યાને તે થયો અન્યાય આપણે રહ્યા નાતબાર હવે કોઈ કન્યા નહીં દે હવે તને કોઈ કન્યા નહીં દે એમ દુઃખ અપરંપાર ગંગેવ કહે તાત મારા મેં નિયમ કર્યો ઢીમ્મર સાથ વિશ્વ વિશે જે પ્રેમદા તે સકળ મારી માત માતૃવત સર્વદા જે કઈ કન્યા હોય જે કઈ હોય એને હું માતૃ સમાન ગણીશ આ રીતે એને માટે મારી ચિંતા ન કરશો સુખે રહો મમતાત મસ્ય ગંદાએ કહ્યું સુખેતી રહો તમે સત્યવતી મુજ માત અહો રાયજી સુણીએ પછી સંતનો સુખે રહ્યા ત્યાં વધ્યું ભલું ઘર સૂત્ર પ્રભુ કૃપાએ મસ્ય ગંદાને પેટે થયા બે પુત્ર અહો રાયજી સુણીએ મોટો પુત્ર વિચિત્ર વીર્ય અને નાનો ચિત્રાંગદ નામ તે બંને ગંગવના ઓરમાન ભાઈ ઉછેરે છે તે ઠામે અહો રાયજી સુણીએ તે બેઉ પાંચ વર્ષના તવ આવી ચડી પડ્યો શોક સંતનું રાજાએ દેહ મૂક્યો પામી ગયા દેવલોક સંતુ રાજાનું મૃત્યુ થયું એટલે ઉપાધિ થઈ ગંગેવને પોતે પુરુષ સત્યવાદી રાજ્ય ચલાવે સભામાં બેસી પણ ભોગવે નહીં ગાદી બેઉ બંધુ આપ ઉછેરે ભણાવે છે વિદ્યાય મત્સ્ય સેવા કરે નિત્ય જાણે સગી જનેતાય એ મત્સ્ય ગંધાને સગી માતાની જેમ એ સેવા કરતો હતો અને પણ ગાદી ભોગવતો ન હતો એમ કરતા અગિયાર વર્ષના થયા બંને ભ્રાત ગંગેવજીએ ઉપવેદ દઈને રાજ્ય સોંપ્યું તેને હાથ અહો રાયજી સુણીએ પછી ગંગેવે નિયમ કીધો થયો પ્રાતકાળ એકાંતે ભોયરામાં નાહી ધોઈને બેસી છે તે વાર એકાંતે બેસીને અલખને આરાધવા ગંગા સતી પણ એ જ કહે છે એમ ગાંગેયજી હતા એમને હવે ભીષ્મ પિતા પણ આપણે કહીશું એમને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી એટલા માટે તો જે ગાંગેવ હતા ગંગાના પુત્ર હતા તે પોતે આ રીતે પોતાનું પ્રાતકાળે કાળે એકાંતમાં ભોયરામાં નાહી ધોઈ બેસે જપવા શ્રી ગોપાળા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવની માળા કરવા લાગ્યા સાંજ પડે તવ બહાર નીકળું ભોજન કરું તે વાર પછી માતાના મહેલમાં જાઉં ચરણ ચોપ વાસાર ઓહો રાય જે સુણી એ રીતે વર્તે છે ગાંગવ પણ જે થયો અન્યાય નાત બહાર છે તે કારણે કોઈ દેતું નથી કન્યાય કોઈ કન્યા દે નહીં તેથી દગ્ધ શરીર વલ્લભ કહે પરણા વિના ગાંધવના ગંગેવના બે વીર એ જે ગાંગે હતો એના જે બી જે વીર એટલે બંધુ હતા એમને કોઈ કન્યા દેતું ન હતું કારણ કે એ લોકો નાત બહાર હતા એટલે પછી ગંગેવનું આ રીતે આપણે આટલું આજે અસ્તુ બોલીશ તમારું શુભ થાવ કલ્યાણ થાવ મંગલ થાવ અને આપણે પૂર્ણ કરીશું ઓમ પૂર્ણમાદ પૂર્ણમેદમ પૂર્ણાત્ પૂર્ણમુદ્ચ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય શ્રી શ્રીરામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આ મહાભારત છે એનો મહિમા બહુ મોટો છે તમે પહેલા પ્રથમ સાંભળી હું ફરીથી બોલું છું મહાભારતનો મહિમા મોટો સાંભળે ગાય જનલોક એક ચિતે જો શ્રવણ કરે તેને પ્રભુજી જય પાવે આ મહાભારતનું શ્રવણ એ હંમેશા વિદ્યાર્થી લભતે વિદ્યા વિદ્યાર્થીઓને વિદ્યા પાવતું હોય છે ધનાર્થી લભતે ધનમ તો મહાભારતના આજે પ્રવાસમાં આપણે જોડે યાત્રા કરી રહ્યા છીએ તમારું સ્વાગત છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને મિત્રોમાં શેર કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય